વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા જીવલેણ હુમલાને લઈ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લાની અંદર કોંગ્રેસ દ્વારા વાંસદા સહિત અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા છે. સુરત ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજ્ય ગૃહમંત્રીને રાજીનામાની માંગ કરી છે. અનંત પટેલ આદિવાસી નેતા તરીકે ખૂબ જ સારી લોકપ્રિયતા ધરાવે છે. એક તરફ ભાજપ સતત આદિવાસીઓને રીઝવવા માટે પ્રયાસ કરી રહી છે, તેવા સમયે વિધાનસભાની ચૂંટણી પહેલા થયેલો હુમલો એ દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને વાંસદા વિધાનસભાની બેઠક ઉપર ભાજપને મોટું નુકસાન કરાવશે. આદિવાસી સમાજ ભાજપથી પહેલેથી જ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે વચ્ચે તેમના યુવા નેતાઓ ઉપર થયેલા હુમલા ભાજપની મોટી મતભેદ ઉપર અસર નાખશે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ નેતા વિરોધ પક્ષ સુરત મહાનગરપાલિકા, અમારા વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ પર નવસારીમાં ખેરાલુ ખાતે ભાજપના લુક્કા ગુંડાઓ દ્વારા હુમલો હિસકારો કરવામાં આવ્યો છે. એ હિસકારા હુમલાની વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રી રજૂઆત કરવા આવ્યા છીએ કે ગુજરાતની સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્યો સલામત નથી તો સામાન્ય પ્રજા કેવી રીતે સલામત હોઈ શકે? આજે બહેનોની સલામતી નથી, લોકોની સલામતી નથી, સામાન્ય પ્રજામાં લૂંટ ખૂન બળાત્કારના બનાવો દરરોજ બનતા જાય છે. આજે અમારા ચાર કાર્યકરો પર નરેન્દ્ર મોદીને કાળા વાવટા બતાવવા સંદર્ભે પાસાના કેસો કરવામાં આવ્યા છે, એનો અમે સખત વિરોધ કર્યો છે, કોર્ટમાં અમે કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત અમારા ઉપર રાયોટિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા ત્યારે. આ ઉપરાંત અમારા બીજા કાર્યકરો અનંત પટેલ સહિત ધારાસભ્ય સહિત કાર્યકરો પર હુમલાઓ કરવામાં આવે છે. ભાજપની ગુંડાગીરી ગુજરાતમાં નહીં ચલાવી લઈશું. કોંગ્રેસ લડશે, કોંગ્રેસ જીતશે, કોંગ્રેસ ડરશે નહીં. ભાજપની આવી લુક્કાગીરી, ભાજપની આવી ગુંડાગીરી એ બુટલેગરના હિસ્સે થાય છે. બુટલેગર કોણ છે, એ કોને સૂચના આપે છે? ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવામાં નિષ્ફળ ગયા છે. હર્ષ સંઘવીમાં તો જરા પણ શરમ જેવું બચ્યું હોય તો એક પણ મિનિટની રાહ જોયા વગર હર્ષ સંઘવીએ ગૃહમંત્રી તરીકે રાજીનામું આપી દેવું જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગણી કરીએ છીએ. આજે ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે, ગુજરાત ડ્રગ્સનો દરવાજો બની ગયું છે, ઉડતા ગુજરાત થઈ ગયું છે, ખૂન લૂંટ બળાત્કાર ચોરી હત્યાનો સિલસિલો દરવાજો થઈ ગયો છે. હર્ષ સંઘવી અને ભાજપ સરકારમાં જરાક પણ શરમ જેવું હોય તો રાજીનામું આપી ઘર ભેગા થઈ જવું જોઈએ એવી અમારી માંગણી છે.